नमस्कार विद्यार्थी मित्रों, आपणे गत इंट्रोडक्शन लेक्चर में जे रीते बात करी ए रीते के कया टॉपिक पर आपणे चर्चा करवानी छे ने एडवांस मेथमेटिक्स में आपणे केवी रीते भणवानुं छे, तो जे रीते मैं कीधुं छे ए रीते आपणे 200 पेजनी एक बुक बनावशुं। बे पेज छोड़ी ने तमारे शुरू सत्र करवानुं छे। अहींया बोर्ड पर हूँ घणी वक्त होमवर्क आपी दईश ने घणी वक्त तमने पीडीएफ फाइल तरीके लखीने पण आपीश। बे दिवस पछी एनुं सोल्यूशन पण आपीश के जे होमवर्क मैं आप्युं छे एना जवाबमां तमारे शुं आवे छे, बराबर। तो आ रीते हूँ अत्यारे जे पण कंई बोर्ड वर्क करावुं छुं मित्रों, ए तमारे साथे साथे पाकी बुकनी अंदर लखतुं जवानुं छे, बराबर। तो सौ प्रथम एडवांस मेथ्सनी अंदर આપણે આજે પોઈન્ટવાળા ગુણાકાર અને સંખ્યાના પ્રકાર વિશે ચર્ચા કરવાની છે। તો પોઈન્ટવાળા ગુણાકાર તો ઘણી સંખ્યાઓ એવી છે કે જેને મોટા એકમમાંથી આપણે નાના એકમમાં જ્યારે ફેરવીએ ત્યારે પોઈન્ટ આવે છે, બરાબર ને। તો એ પોઈન્ટ આવ્યા પછી કેવી રીતે આપણે ગુણાકાર કરીએ એના વિશે ચર્ચા કરીએ। તો ખાસ શરૂઆત આપણે કરીએ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને, દાખલા તરીકે આપણો આજનો વિષય છે એડવાન્સમેન્ટ અને ટોપિક આપણે કયો ભણવાનો છે કોઈ વાર અને સંખ્યાના પ્રકાર। તો સૌ પ્રથમ હું તમને એક એક્ઝામ્પલ આપું છું। એક્ઝામ્પલ જો કે એક 5.5 મીટર અને એક 8.9 મીટર ગુણાકાર શોધો। તો પહેલો એક્ઝામ્પલ આપણે લીધો છે કે 5.5 મીટર, તો પોઈન્ટ પછીની જે સંખ્યા છે એમાં હોય સેન્ટીમીટરમાં હોય ને, બરાબર। તો જ આપણે અહીંયા પોઈન્ટ મૂકી શકીએ। એવી જ રીતે અહીંયા પણ 8.9 મીટર, 8.9 છે મીટર છે, પોઈન્ટ પછીનો જે આંકડો હોય છે સેન્ટીમીટરમાં હોય છે એટલે એને પોઈન્ટ પછી મૂકે છે। તો આપણે ગુણાકાર કરતા શીખીએ, ગુણાકાર કરવાની બે રીત છે, બંને રીતે તમને અહીંયા શીખવીશ કેવી રીતે આપણે ગુણાકાર કરીએ છીએ। સૌપ્રથમ તો પોઈન્ટની સાથે ગુણાકાર કરીએ, પછીના જે એક્ઝામ્પલ શીખવાડીશ બીજી રીતે એ આપણે પોઈન્ટ દૂર કરી દેવાનો પછી ગુણાકાર કરવાનો અને છેલ્લે જે જવાબ આવે એમાં આપણે પાછો પોઈન્ટ એડ કરવાનો એટલે કે ઉમેરવાનો, જ્યાં પોઈન્ટ હતા એ પાછા ઉમેરવાનો, એવી રીતે પણ ગુણાકાર થઈ શકે છે। તો આપણે પહેલી રીત જોઈએ। હવે મિત્રો અહીંયા જોઈએ બે અંક છે, નીચે પણ બે અંક છે, આપણને ખ્યાલ છે જ્યારે બે અંકનો બે અંક સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે બે અંકો એટલે 1-0 મૂકીએ છીએ, જેવી રીતે સાદા ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે પોઈન્ટવાળા ગુણાકાર આપણે કરવાના છે। તો મિત્રો અહીંયા બે અંક છે એટલે 1-0 હું મૂકું છું। હવે જ્યાં ગુણાકારની નિશાની છે ત્યાંથી આપણે ગુણાકાર કરવાનું શરૂ કરવાનું છે। તો 8, 5, 40, 40 ની 0, 4 5, તો પછી પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ જ કરીશું, બરાબર। એ સંખ્યાનો વારો આવી ગયા પછી તરત પોઈન્ટ છે તો આપણે પણ પોઈન્ટ જ કરીશું। 8, 5, 40 ને 4, 44, બરાબર। હવે આવ્યો 9 નો વારો, 9, 5, 45, 45 ના 5 વધી 4, ઉમે 4 એમ નો રહે છે, ખુશી તો 9, 5, 45,
तो पोएटनी नीचे जो आपणे पॉइंट लेवा देवानो छे, बराबर। એટલે ખાલી જગ્યા અહીંયા મૂકી નથી દેવા, અહીંયા ઝીરો ની નીચે અંક આવશે જ, ત્યાર પછી નો અંક છે એના પછી ના આંકડા ની નીચે આવશે, અહીંયા કાંઈ નથી તો હું મૂકવાનું ઝીરો, બરાબર। હવે આ બંને ની વચ્ચે કઈ ક્રિયા હોય તો કે સરવાળો, તો સરવાળો આપણે કરીએ ઝીરો અને પાંચ પાંચ, ઝીરો અને નવ નવ, ચાર ને ચાર આઠ, ચાર ને ઝીરો ચાર। તો મિત્રો અહીંયા તમને જવાબ શું મળે છે, 48.95। તો આ રીતે આપણે આગળ આગળ પોઈન્ટ વાળા ગુણાકાર છે એ પ્રેક્ટિસ કરવાની છે। તો ખ્યાલ આવી ગયો ને કેવી રીતે કરવાનું, બે આંકડાનો બે આંકડા સાથે જ્યારે ગુણાકાર હોય છે ત્યારે જેવો આપણે સાદો ગુણાકાર કરીએ છીએ એવો જ પોઈન્ટ વાળો કરવાનો છે, પણ જ્યાં તમે પોઈન્ટ મૂકો છો એની એક્ઝેક્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, આડાવાળો કે પોઈન્ટ થાય ને એનું ખાસ ધ્યાન રાખો, નહીં તો જવાબ છે એ કંઈક અલગ જ આવશે, બરાબર। એટલે જ્યાં પોઈન્ટ છે એની નીચે એક્ઝેક્ટ પોઈન્ટ રાખવાનો છે, બે અંક છે એટલે પહેલાં ઝીરો મૂકી દેવાનો, ચોકડી હોય તો ગુણાકારની નિશાનીને બાજુનો જે અંક છે ત્યાંથી આપણે ગુણાકાર કરવાનો શરૂ કરીએ છીએ, એવી જ રીતે આપણે શરૂ કરવાનો। અને ખાસ આપણને ધોરણ સાત અને આઠ ની અંદર જ્યારે પ્રવેશ મળ્યો છે તો આપણે ટેબલ આવડવા જોઈએ, 1-10 ટેબલ અને 11-20 ટેબલ, એટલે ગુણાકારની અંદર જે આપણને પ્રોબ્લેમ થાય છે, મિસ્ટેક થાય છે એ ઓછી થાય અને જવાબ છે જે માંગ્યો છે એ આપણે મળી જાય। મિત્રો ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, તો બીજા એક્ઝામ્પલ બીજું 17.8 એની ગુણ્યા 5.2। જેવી રીતે આપણે સાદો ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે અહીંયા સ્ટાર્ટ કરવાનું છે। ગુણાકારની અંદર બીજી સંખ્યા છે બે અંકની છે, તો બે અંકની સંખ્યા હોય એટલે આપણે શું કરીએ છીએ તો કે 1-0 મૂકીએ છીએ, તો 1-0 મૂકી અને ગુણાકારની શરૂઆત ગુણાકારની નિશાનીની બાજુનો જે અંક છે ત્યાંથી આપણે કરવાની રહેશે। તો 5નો પહેલો વારો આવશે, તો 5 અને 8નો ગુણાકાર કરીએ સૌ પ્રથમ, તો 8 5 40 ની શૂન્ય વધી બાજુવાળા 7 ઉપર મૂકી દેવાની રહેશે। હવે 8 પછી પોઈન્ટ છે તો આપણે અહીંયા પણ પોઈન્ટ મૂકીશું, બરાબર। હવે 7 સાથે ગુણાકાર કરીએ તો 7 5 35, 35 ને 4 39માં 9 અને વધી 3 બાજુવાળા પાડોશી 1 ઉપર મૂકો। હવે 5 નો 1 સાથે ગુણાકાર કરીએ તો 5 1 5, 5 ને 3 કેટલા થશે 8, બરાબર ને। હવે આવે છે આપણે 2 નો વારો, અહીંયા આપણે તમે બધી ઘૂસી નાખો તો પણ ચાલશે અને પછીના જે અંકની વધી આવશે અને એની ઉપર મૂકો તો પણ ચાલશે, પણ ખાસ એ વાત યાદ રાખવાની કે જૂની વધી ફરી વાર સરવાળામાં ગણાવી જોઈએ નહીં, નહીં તો પાછો જવાબ ખોટો આવશે। તો ભૂસી નાખો તો વધારે સારું, અથવા તો સાઈડમાં લખો તો ચાલે, તો પણ ઘણા વિદ્યાર્થીઓ સાઈડમાં લખીને પણ વધી ગણતા હોય છે, એટલે તમને જે રીત આવે એ તમારે કરવાની છે, હું ઉપર લખું એટલે તમારે જ ઉપર લખવું એવું જરૂરી નથી। તો હવે ત્યાર પછી બે નંબરો 8 2 16, 16 9 6 વધી આવશે બાજુવાળા 7 ઉપર 1, હવે 7 2 14, 14 ને 1 15, 15 9 5 વધી આવે બાજુવાળા 11 ઉપર 1। પોઈન્ટની નીચે તરત પોઈન્ટ મૂકી દેવાનો, અંકને જગ્યા ભરાઈ જાય પછી। હવે 2 1 2 ને ઉપર 3, વધી ઉમેરાય એકું થઈ જાય 3, આગળ કંઈ ન વધારે, શું વધે 0 મૂકી દેવાનું, બરાબર। બંને ક્રિયા વધે
0 અને 6 એટલે 6 0 અને 5 એટલે 5 પોઈન્ટની નીચે એટલે પોઈન્ટ મૂકી દેવાનો 9 ને 3 12 નો બગડો વધીએ 8 ને 1 9 તો મિત્રો અહીંયા તમને જવાબ મળ્યો 92.96 તો એવી જ રીતે આપણે આગળ એક્ઝામ્પલ કરવાના છે ત્યાર પછીનો એક્ઝામ્પલ હવે હું તમને પાછો એકમ નથી આપતી એમનેમ ખાલી આપણે ગુણાકાર શીખીએ ત્યાર પછીનો ત્રીજો છે 56.3 એને ગુણ્યા 1.4 આવી એક રકમ છે આમાં હું એકમ નથી લખતી કેમ કે એકમ આપણે તો ખ્યાલ જ છે કે મોટા પછીનો પોઈન્ટ પછી કોઈ નાના એકમ હોય બરાબર એ જ્યારે આપણે એકમમાં ટ્રાન્સફર કરશું ને ત્યારે ફરીથી પાછું શીખીશું અત્યારે આપણે પોઈન્ટવાળા ગુણાકાર પર વધારે ધ્યાન આપીએ તો એવા પાછા પ્રેક્ટિસ કરીએ દાખલાની અંદર તો ફરી વખત અહીંયા જોઈએ 14 છે બે અંકની સંખ્યા છે આપણને ખ્યાલ છે બે અંકની સંખ્યા હોય એટલે કેટલા શૂન્ય મૂકીને ગુણાકારની શરૂઆત કરવાની એક શૂન્ય મૂકીને હંમેશા યાદ રાખવાનું જેટલી સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાનો હોય એટલી સંખ્યાથી ઓછી સંખ્યાના શૂન્ય મૂકી અને ગુણાકાર આપણે શરૂ કરી દેવાના તો અહીંયા બે અંક છે એટલે એક શૂન્ય મૂકવો પડશે તો મૂકી દઈએ ચોકડી જે છે નિશાની એની પાસે જે અંક છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું તો એકનો વારો આવશે પહેલાં તો એક આવે ત્રણ ગુણાય ત્રણ એકું ત્રણ ત્રણ પછી તરત હું છે પોઈન્ટ તો પોઈન્ટ મૂકી દેવાનો છે એકની છ એકની સાથે છ ગુણાય એટલે છ એકું છ એકની સાથે પાંચ એટલે પાંચ એકું પાંચ હવે ચાર વારો તો ચાર તેરી બાર બારનો બગડો વધી એવી એક કોની ઉપર આવે બાજુવાળા માડોશી ઉપર જ આવે ભલે વચ્ચે પોઈન્ટ હોય તોય બાજુવાળો જે અંક છે એને જ આપણે વધી આપવાની રહેશે હવે જ્યાં સુધી આ જગ્યા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આપણે પોઈન્ટ મૂકવાનો નથી એ ખાસ ધ્યાનમાં રાખવા તો છ ચોવીસ થી એક પચીસ પચીસ નો પાંચ વધી બે પાંચડા ઉપર મૂકવાની બાજુમાં પાડોશી હોય એના ઉપર જ તો પાંચ વીસ વીસ ને બે બાવીસ પોઈન્ટની નીચે પોઈન્ટ સરવાળાની ક્રિયા કરો એટલે ઝીરો અને બે એનો સરવાળો બે ત્રણ અને પાંચનો સરવાળો આઠ પોઈન્ટની નીચે પોઈન્ટ છ ને બે આઠ પાંચ ને બે સાત તો મિત્રો અહીંયા તમને પોઈન્ટનો જે આન્સર મળ્યો એ આવી રીતે મળે છે 78.82 તો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ દાખલો કહેશે જો 78.5 એને ગુણ્યા 7.3 બાજુવાળા કોણ છે સાત તો સાત ઉપર વધી મૂકો પાંચ
सत्यु सत्यु ओगणपचास ओगणपचास ने पांच पचास एकावन बावन त्रेपन ने चौपन। હવે વારો આવશે ત્રણ નો, ત્રણ પંચા પંદર। આ બધી હવે આપણે ભૂસી નાખવી તો ભૂસી નાખવાની, ને નહીં તો નવી વધી છે એના ઉપર મૂકવી હોય તો પણ ચાલે, કેમ કે હવે જૂની વધીનું કઈ આપણે કામ છે નહીં। મેં અત્યારે ભૂસી નહીં, તમારે ભૂસી ન હોય તો એના ઉપર બધી લખતી જવાની, પણ નીચેની વધીને ગણવાની ને યાદ રાખો, ભૂલથી પછી તમારે લખાયેલી હોય એની બધી ગણાય જાય તો પછી જે જવાબ આવશે આવશે નહીં। આઠ તેર ચોવીસ ને વધી કેટલી હતી? એક। ચોવીસ ને એક પચીસ, વધી આવશે બે। અહીંયા અંકની જગ્યા પૂરાઈ ગઈ છે એટલે બાજુમાં કોઈ બી નીચે પડ મૂકી દેવાનું છે। સાત તેરી એકવીસ, એકવીસ ને બે ત્રેવીસ, કેટલા થશે? ત્રેવીસ। સરવાળો કરો એટલે ઝીરો અને પાંચ એટલે પાંચ, પાંચ ને પાંચ દસ ની શૂન્ય, બધી નવડા ઉપર નવ ને દસ ને ત્રણ તેર, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો, તેર અને વધી કોના ઉપર? બાજુવાળા ઉપર। ચાર ને એક પાંચ, પાંચ ને બે સાત, ને અહીંયા કાંઈ નહીં એટલે ઝીરો મૂકો તો પાંચ ને ઝીરો પાંચ। તો મિત્રો અહીંયા આપણને જવાબ શું મળ્યો? પાંચસો ને તોતેર પોઈન્ટ ઝીરો પાંચ। આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે કઈ રીતે વાંચીએ છીએ? પાંચસો તોતેર પોઈન્ટ ઝીરો પાંચ, અથવા ખાલી પાંચ પણ વચ્ચે વાંચી શકાય। ત્યાર પછી એક્ઝામ્પલ આપણે લઈએ તો સાઈઠ પોઈન્ટ આઠ એને ગુણ્યા બે પોઈન્ટ પાંચ। જોજો અહીંયા ખાસ પોઈન્ટ પછી એક એક આંકડા છે એટલે ધ્યાનમાં રાખવાનું કે કેવી રીતે રકમ હોય તો આપણે જવાબ કેવી રીતે મળે છે। કારણ કે જે હું બીજી રીત શીખવાડીશ એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ। હવે અહીંયા આપણે એવી જ રીતે આ રીતે જે દાખલો છે એ કરી લઈએ તો બે અંક છે એટલે ઝીરોથી શરૂઆત કરીએ। ચોપડી પાસે નીચે અંક છે એનાથી શરૂઆત કરીએ તો બે નો વારો આવે આઠ દુ સો, સો નો છગડો વધી બાજુવાળા ઉપર એક ઝીરો છે ઝીરો ઉપર એક મૂકી દઈએ। આઠ પછી પોઈન્ટ છે તો તરત આપણે પોઈન્ટ લખી દેવાનો છે। બે ની સાથે ઝીરો ગુણાય એટલે શું થઈ જાય? ઝીરો, એમાં વધી ઉમેરો એટલે એક, ઝીરો વત્તા એક એટલે એક, છ દુ બાર, બરાબર। હવે પાંચમો વારો આવશે તો પાંચ સાથે ગુણાકાર કરીએ તો આઠ પંચા ચાલીસ, બધી આગળની ભૂસી નાખો અથવા તો એના ઉપર મૂકો તો પણ ચાલશે, મેં ભૂસી નાખી છે। આઠ પંચા ચાલીસ ની શૂન્ય બધી ઝીરો ઉપર ચાર મૂકીને પાંચ અને ઝીરોનો ગુણાકાર ઝીરો થશે, એની વધી ઉમેરો એ બાકી ઝીરો વત્તા ચાર કેટલા આવશે? ચાર, પોઈન્ટની નીચે પોઈન્ટ, છ પંચા ત્રીસ, આગળ અંક નથી એટલે હું મૂકી દેવાનું શૂન્ય। સરવાળો કરો ઝીરો ની ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો, છ અને ચાર, છ માં ચાર ઉમેરો એટલે દસ, દસ ના શૂન્ય વધી એકલા ઉપર મૂકો પોઈન્ટની નીચે પોઈન્ટ, એક ને એક બે, બે ને ત્રણ પાંચ એક। તો મિત્રો અહીંયા આપણને શું મળ્યું? એકસો ને બાવન પોઈન્ટ ઝીરો ઝીરો એટલે એકસો બાવન જવાબ આપણને મળ્યો। હવે આમાં ને આમાં હું તમને
પોઈન્ટ કાઢી અને કેવી રીતે તમારે ગુણાકાર કરવો અને જે જવાબ આવે એમાં પાછો તમારે પોઈન્ટ કેવી રીતે ઉમેરવો એ આપણે શીખીએ. તો અહીંયા સુધી તમારે બુકમાં સાથે સાથે હું જે બોર્ડમાં લખું એમ સમજતું જવાનું છે અને લખતું જવાનું છે. તો ત્યાર પછી આપણે પોઈન્ટ કાઢી અને લખીએ કે કેવી રીતે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરી શકાય. હવે આપણે બીજી રીતે દાખલા જોઈએ. તો બીજી રીતે દાખલા જોઈએ એમાં પહેલો એક્ઝામ્પલ હું તમને આપું છું. પહેલું એક્ઝામ્પલ 35.8 એને ગયા 3.2 આનો મારે ગુણાકાર કરવો છે. તો પહેલી રીત તમે તમને જેમ શીખવાડી કે પોઈન્ટને સાથે રાખીને કેવી રીતે ગુણાકાર કરી શકાય. હવે આવે છે બીજી રીત કે પોઈન્ટ કાઢી નાખવાનો અને પછી કેવી રીતે ગુણાકાર કરી અને પછી કેવી રીતે પાછો એમાં પોઈન્ટ ઉમેરવો. તો આ બંને પોઈન્ટ છે એ દૂર કરી નાખું છું. અહીંયા પણ એક અંક છે પછી પોઈન્ટ છે, બરાબર? એ ખાસ યાદ રાખવાનું. તો અહીંયા બાજુમાં હું લખું છું 35.8 ને ઉલટા થઈ જાય 358 એને ગુણ્યા 3.2 ને બદલે કેટલા થઈ જશે 32. જેવો સાદો ગુણાકાર કરીએ છીએ એમ જ કરવાનો છે. તો બે અંક છે એટલે શૂન્ય. ગુણાકારની નિશાની બાજુનો અંક છે એનાથી શરૂઆત કરવાની. 3 નો ગુણાકાર 8 સાથે 8 તેવી 24. બધી બાજુવાળાને આપી દો 5 તે 15 અને 3 18 18 નો 8 વધી 1 10 તે 9 ને 1 10. હવે આવ્યો બેનો મારો 8 નું 16 સોરી આપણે અહીંયા બધી 3 મુકાઈ ગઈ છે ને. અહીંયા 8 તે 24 રૂપે 2 જ આવે. 8 5 તે 15 ને 2 17 બરાબર છે. હવે અહીંયા 8 2 16 નો 6 બધી 1 હવે ઉપર મૂકું છું, બધી ઘૂસતી નથી પણ આ બધી ગણાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 5 10 10 ને 11 બધી 1 32 6 ને 1 7 6 ના 6 4 ને 1 5 આગળ કાંઈ ન આવે શૂન્ય મૂકી ગયો તો 5 4 7 ને 7 6 ને 14 બધી 1 0 0 1 1 હવે આ જવાબ આવ્યો છે. હવે પોઈન્ટ ઉમેરવો પડશે આપણે. અહીંયા મેં કીધું કે 8 પછી પોઈન્ટ છે, 2 પછી બંનેમાં 1 1 આંકડા પછી પોઈન્ટ છે. 1 1 આંકડા પછી પોઈન્ટ છે એટલે જવાબમાં અહીંયા આપણે 2 આંકડા પહેલા પોઈન્ટ મૂકવો પડે. અહીંયા 1 આંકડા પહેલા છે, અહીંયા પણ 1 આંકડા પહેલા છે. તો 1 આંકડો ને 1 આંકડો એમના ભેગા થઈ ગયા 2 2 નું પહેલા આપણે પોઈન્ટ મૂકવો પડે. જે જવાબ આવે છે એની અંદર તમારે 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો. એવી રીતે આપણે ત્યાર પછી મેં એક ઉદાહરણ લઈએ કે 25.30 હવે જો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે અથવા તો એમ કહી શકાય કે 2 અંક પહેલા પોઈન્ટ છે એની સાથે મારે 1.8 ગુણાકાર કરવો છે. તો અહીંયા 1 પોઈન્ટ પછી 1 જ અંક છે અથવા તો 1 અંક પહેલા પોઈન્ટ છે, જેમ બોલો તેમ ચાલશે. તો યાદ રાખવાનું. તો સાદો ગુણાકાર પહેલા કરી લઈએ અને એમાં આપણે કેવી રીતે સરવાળો કરીએ છીએ જોઈએ. તો 25.30 ને બદલે કેટલા થઈ જશે 2500 એની સાથે 18 ગુણાકાર કરો. 18 ગુણાકાર કરો છો તો અહીંયા તમને
चालीस बे उमरो बेतालीस बगड़ो अध्ययी चार आठ दू सोल सोल ने चार वीस है ने શું કરવાનું છે સરવાળાની ક્રિયા તો કરીએ ઝીરો ઝીરો એટલે ઝીરો ઝીરો ચાર એટલે ચાર ત્રણ ને બે પાંચ પાંચ ના પાંચ બે ને બે ચાર મિત્રો અહીંયા જવાબ આપણને મળ્યો પિસ્તાલીસ હજાર પાંચસો ને ચાલીસ હવે એમાં આપણે પોઈન્ટ ઉમેરો છે ક્યાં પોઈન્ટ આવશે અહીંયા જોઈ લેવાનું બે અંકો પહેલા પોઈન્ટ છે એની સાથે ગુણાકારમાં જે સંખ્યા છે એમાં એક અંક પહેલા પડે છે ટોટલ કેટલા અંક પહેલા આપણે પોઈન્ટ મૂકવા પડે તો બે અહીંયા ને કઈ આવે ત્રણ અંક પહેલા પોઈન્ટ મૂકવો પડે એક બે અને ત્રણ એની પહેલા આપણે પોઈન્ટ મૂકવો પડે તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે કેવી રીતે હું પોઈન્ટ ઉમેરું છું કાઢી નાખ્યા પછી સાદો ગુણાકાર કરી નાખવાનો છે તો પોઈન્ટ કેવી રીતે તમારે ત્યાં ઉમેરવો એ ખાસ જોઈ લેવાનું અહીંયા પછી પોઈન્ટ આવે છે બરાબર એટલે પિસ્તાલીસ પોઈન્ટ પાંચસો ને ચાલીસ જવાબ આવશે તો ત્યાર પછી હજે આપણે ઉદાહરણ વધુ પ્રેક્ટિસ માટે કરીએ છીએ તો એટલે વધારે જેટલી તમે પોઈન્ટ વાળા દાખલામાં પ્રેક્ટિસ કરશો એટલું જ વધારે તમને આવડશે ગણિત વસ્તુ એક જ કેવી છે જેમ વધારે વધારે પ્રેક્ટિસ કરો એટલે તમારો હાથ છે એ બેસી જશે એટલે ફટાફટ તમારી ક્રિયાઓ છે એ થવા લાગશે એટલે ઝડપ આવશે ગણતરી કરવામાં ત્યાર પછી આડત્રીસ પોઈન્ટ બાર અને આઠ પોઈન્ટ ઝીરો સાત હવે જોજો અહીંયા કેવી રીતે હું ઘૂમે આપ્યા છે આડત્રીસ પોઈન્ટ બાર બે અંક પહેલા પોઈન્ટ છે અહીંયા પણ બે અંક પહેલા પોઈન્ટ છે એ તમારે છેલ્લે પોઈન્ટ ઉમેરવાના છે યાદ રાખવાનું જે તમને સેવી લાગે એ રીતે તમારે પોઈન્ટ વાળો ગુણાકાર કરવાનો છે તો હું પોઈન્ટ કાઢી નાખું છું અને ગુણાકાર કરું છું તો કાઢી નાખીએ એટલે ત્રણ હજાર આઠસો બાર એની આઠસો સાત ગુણાકાર કરવાનો છે ત્રણ અંક છે એટલે બે શૂન્યથી શરૂઆત કરશું ને ગુણાકારને તો ગુણાકારની શરૂઆત કરીએ સૌ પ્રથમ વાર લઈએ આઠ નવ આઠ નવ સોળ બધી એવી એક બાજુવાળા ઉપર આઠ એક આઠ ને એક નવ અઠ્યું અઠ્યું ચોસઠ બધી બાજુવાળા ઉપર ઉપર છ આઠ તેવી ચોવીસ ચોવીસ ને છ ત્રીસ હવે બે શૂન્ય પછી એક શૂન્ય મૂકી દેવાનું યાદ રાખવાનું ત્રીસ છોતેર અઠ્યાવીસ ચાર તો ચાર અંક પહેલા પોઈન્ટ મૂકવો
पैदा थे 307.6284। खराब आ रीते होमवर्क अंदर हूँ तमने आवा एक्जाम्पल आपीश कि तमारे होमवर्क अंदर करता आवाना छे। ए होमवर्क हूँ तमने एक पेज में लखीने सेंड करीश अने बे दिवस पछी एनुं सोल्यूशन पण मोकलीश। तो भूल न पड़े मित्रों, एवी रीते तमारे बंने रीतथी दाखला लेवाना छे। पहला पॉइंट साथे करवानो छे ने पछी पॉइंट काढी नाखवानो, सादो गुणाकार करी ने छेले जवाब में पॉइंट उमेरी देवानो। ए रीते बंने रीते दाखला करवाना छे। हूँ तमने पांच रकम आपीश, ये पांचे रकमना बब्बे रीतना दाखला ले, टोटल तमारे 10 दाखला गणवा पड़शे। बराबर, एक तमारे सादी रीते जे पॉइंटनी साथे गुणाकार करीए छे एवी रीते, ने पॉइंट काढ्या पछी सादो गुणाकार अने पछी जवाबमां छેલે જે પોઈન્ટ આવે છે એવી રીતે। તો હોમવર્કમાં તમારે 5 એક્ઝામ્પલ હું તમને ગુણાકારવાળા આપીશ। ત્યાર પછી મિત્રો આપણે સંખ્યાના પ્રકાર, પોઈન્ટવાળા ગુણાકાર તો હવે આપણને આવડી જ ગયા છે, બરાબર। અને જેટલી તમે જાતે રકમ બનાવીને પ્રેક્ટિસ કરશો એટલા તમને વધારે આવડતા જશે। તો 5 હું તમને હોમવર્કમાં આપું, 5 તમે તમારી જાતે બનાવજો અને જાતે પ્રેક્ટિસમાં કરજો, બંને રીતથી કરવાનું। એટલે એક રીતમાં સાચો જવાબ, બીજી રીતમાં ખોટો આવી ગયો તો અમને ખ્યાલ આવી જાય ભાઈ આમાં ક્યાંક મિસ્ટેક થઈ છે આપણે ગણવામાં। બંનેમાં સરખો જ જવાબ આવવો જોઈએ, બરાબર। હવે સંખ્યાના પ્રકાર, તો સંખ્યા છે એના અલગ અલગ પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર આપેલો છે સંખ્યાના પ્રકારમાં, પહેલો છે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે એ કોને કહેવાય? અત્યાર સુધી ધોરણ 1-6 ની અંદર આપણને સંખ્યા વિશે સાંભળવા મળ્યું હોય, આપણે ઘણા બધા દાખલા કરેલા છે, તો એના પરથી આપણને ખ્યાલ છે કે સંખ્યાઓ છે ઘણા પ્રકારની છે। એમાં પહેલો પ્રકાર આપણો છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રકૃતિ, આપણે કહીએ ને પ્રાકૃતિક છે, પ્રકૃતિને આપણે શું કહીએ, નેચર, નેચર એટલે પ્રકૃતિ થાય। તો એવી જ રીતે ગણિતની અંદર પ્રાકૃતિક એટલે નેચરલ, નેચરલ વસ્તુ છે એટલે નેચરલ નંબર, અને ઇંગ્લિશમાં શું કહેવાય, નેચરલ નેચરલ નંબર, એને સંકેતમાં કેપિટલ એન, એન વડે દર્શાવે, શું કામ એનું નામ છે નેચરલ નંબર એટલા માટે। એની અંદર મિત્રો આપણે 1 થી લઈ અનંત સુધીની સંખ્યાઓ આવેલી છે, પણ બધી સંખ્યાઓ ધન સંખ્યા છે। કેવી છે? ધન, ધન એટલે બધી પ્લસવાળી સંખ્યા રહેશે। તો જે સંખ્યામાં 1 થી n સુધીની, n એટલે ઇન્ફાઇનાઇટ, આપણને ખ્યાલ નથી કે ક્યાં સુધી આપણી સંખ્યા ચાલી જશે, ગણની અંદર આપણે લખવાનું છે કે જે સંખ્યાની અંદર 1 થી લઈ અને અનંત સુધી, અનંત સુધીનો સિમ્બોલ છે ઇન્ફિનિટી, ઇન્ફિનિટી એટલે અનંત, એનો ક્યાંય છેડો નથી, કે સંખ્યાની અંદર તમે ઉમેરતા જાઓ। દાખલા તરીકે મેં 1 માં 1 ઉમેર્યો, 2 માં 1 ઉમેર્યો, 3, 4, 5 એમ કન્ટિન્યુ તમને જ્યાં સુધી સંખ્યાઓ ઉમેરતા જાઓ ત્યાં સુધી તમને અલગ 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 મોટી મોટી સંખ્યા મળતી જાય, એટલે સંખ્યાનો ક્યાંય અંત છે નહીં। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી 2, 3, 4 અનંત સુધીની સંખ્યાઓ વિસ્તરાયેલી છે। એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની
प्राकृतिक संख्या कौन छे सौथी नानी शुरुआत થતી હોય એને આપણે શું કહીએ સૌથી નાની તો સૌથી નાની આપણી પાસે કઈ છે એક એક થી શરૂઆત કરી તો એક છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે સૌથી મોટી તો સૌથી મોટી આપણને મળે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને કઈ મળે તો મળતી નથી શું કામે નથી મળતી કારણ કે છેડો જ નથી સંખ્યાનો તો આપણને મોટી સંખ્યા મળે ને મોટામાં મોટી જેમ તમે સંખ્યામાં એક એક અંક ઉમેરતા જાવ મોટી 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 સંખ્યા મળતી જ છે તો છેડો નથી એટલા માટે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી નાનામાં નાની કોણ તો કે એક ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યાની અંદર ગુણધર્મો હોય અલગ અલગ ગુણધર્મો આવે તો કયા કયા ગુણધર્મો આવે તો પહેલા તો સૌવૃત સૌવૃત એટલે એક પ્રકારનો વાડો વાડો આપણે ઘર હોય તો ઘરની આસપાસ આપણો પ્લોટ પડ્યો હોય તો પ્લોટની ફરતે આપણે એક દિવાલ બનાવી એ શું કહેવું આપણે એને કહીએ કે અમારો વાડો છે અથવા અમારો પ્લોટ છે પ્લોટ છે એટલે એટલી વિસ્તારની જગ્યાએ અમારી છે એમાં પાડોશી છે એ એન્ટ્રી ન કરી શકે એવી જ રીતે અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં અલગ અલગ ગુણધર્મો છે એમાં પહેલો ગુણધર્મ આપણે લઈશું સૌવૃતતા સૌવૃતતા છે તો સૌવૃત એટલે મેં હમણાં કીધું એવી રીતે વાડો એની અંદર સંખ્યા જે ક્રિયા તમે કરો બધી જ ક્રિયાની જે જવાબ આવે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો હોય તો સૌવૃતતા ધરાવે ન થતો હોય તો સૌવૃતતા ધરાવે નહીં બરાબર તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ પહેલો છે સૌવૃતતાનો એમાં પહેલી ક્રિયા લઈએ પહેલી ક્રિયા આવી પાછળ છે સરવાળો સરવાળો કરીએ સરવાળો કરીએ પ્રાકૃતિક સંખ્યાનો તો સૌવૃત છે કે નથી તો કોઈ પણ હું સંખ્યા લઈ રહ્યો છું એ સંખ્યાની અંદર જે જવાબ આવે છે એ જવાબ તમને પ્રાકૃતિક સંખ્યાની અંદરથી જ મળવો જોઈએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો એક થી લઈ અનંત સુધીની તમને જે યોગ્ય લાગે તે અત્યારે મને યોગ્ય લાગે હું લઉં છું બરાબર ને તો અહીંયા લઉં છું 12 + 40 મેં આ બે સંખ્યા લીધી 12 અને 40 તો 12 અને 40 નો હું સરવાળો કરું તો કેટલો થશે 52 તો આ જે 52 મળ્યો મને જવાબ એ 52 પ્રાકૃતિક સંખ્યા છે તો કે આ 52 છે એ તો પ્લસ સંખ્યા છે ધન સંખ્યા છે તો એ આપણને પ્રાકૃતિક સંખ્યામાં જ મળશે તો સરવાળા માટે આપણને પ્રાકૃતિક સંખ્યા સૌવૃતતા ધરાવશે એમાં તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં વધારે ખ્યાલ આવે તમે તમારી જાતે એક્ઝામ્પલ શીખી શકો છો અને આ જેટલું પણ હું લખાવું છું બોર્ડ વર્ક એ તમારે બાકી બુકમાં સાથે સાથે લખતું જ જવાનું છે એટલે હું તમને અત્યારે ધીમે ધીમે લખાવું છું બરાબર એક બીજું એક્ઝામ્પલ હું અહીંયા લાવું કે 30 + 7 તો 30 અને 7 નો સરવાળો કેટલો થાય 37 તો 37 છે એ પણ આપણને પ્રાકૃતિક મળે છે તો કે આ તો સરવાળા માટે તમે કોઈ પણ સંખ્યા લઈ લો સરવાળાની ક્રિયા કરશો એટલે જવાબમાં તમને પ્રાકૃતિક સંખ્યા જ મળશે એટલે એનો મતલબ એમ કે કોઈ પણ બે જનરલ આપણે લઈએ કોઈ પણ બે સંખ્યા લઈએ તો જનરલ આપણે દર્શાવવું છે દર્શાવે એ વત્તા બી બરાબર જે આપણને જવાબ મળે છે કેવો મળે છે પ્રાકૃતિક સંખ્યા મળે છે બરાબર છે એટલા માટે આપણે કહીશું કે જનરલ કેસ તમે લીધું કે એ બરાબર તમે કોઈ પણ સંખ્યા પ્રાકૃતિક
प्राकृतिक माथी लई शको, बी बराबर तमे कोई पण संख्या प्राकृतिक माथी लई शको। तो जनरल लई एटले एक सूत्र बनी गयो के ए वत्ता बी बराबर प्राकृतिक संख्या ज मळे आपणने सरवाळो। तो सरवाळा माटे प्राकृतिक संख्या सवृत्ता धरावे छे। त्यાર પછી બીજી ક્રિયા લઈએ બાદવાની। બાદબાકી ક્રિયામાં તમે કોઈ પણ અંક લઈ સાબિત કરો એટલે વધારે ખ્યાલ આવે, નહીંતર સરવાળામાં પાછું સમજશો બાદબાકી બરાબર। એમાં દાખલો લેવાનો છું 38 ઓછા 15 આપણે ખ્યાલ આવે બાદબાકી માટે જ કામ કરીએ છીએ, અત્યારે સરવાળા માટે તો સાબિત થઈ ગઈ કે સવૃત્તા ધરાવે છે, હવે આપણે બાદબાકી માટે જોઈએ। 38 માંથી 15 આપણે બાદ કરવા છે, તો 38 માંથી 15 બાદ કરીએ એટલે જવાબ શું આવે 23 23 આવે ને। તો 23 છે એ પ્રાકૃતિક સંખ્યા છે। પેલા પ્રશ્ન પૂછવા, હા હોય તો હા, ના હોય તો ના, તો કે હા પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યા બધી જ આવેલી છે, તો 23 છે એ ધન સંખ્યા છે। બીજું એક્ઝામ્પલ હું તમને આપું, એમાં 20 ઓછા 10 30 10 ને 30 લઈએ તો જ આપણે બીજા એક્ઝામ્પલમાં ખ્યાલ આવશે કે જવાબ અલગ આવે છે। તો 20 માંથી 30 બાદ કરવા છે, તો આપણને એમ થાય કે 20 માંથી તો 30 બાદ ન થાય, પણ આપણે ખ્યાલ છે કે સંખ્યા છે નાના મોટી બાદ કરીએ ત્યારે જવાબ કેવો આવે, ઋણ જવાબ આવે। તો મેં તમને એક અલગ રીત શીખવી છે, આપણે ફરીવાર શીખીએ કે જ્યારે નાનામાંથી મોટું બાદ કરવાનું થાય ત્યારે આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું, પણ જવાબમાં મોટાની નિશાની મૂકવાની એ ભૂલવાનું નહીં, તો જવાબ આપણો સાચો આવે। નહીંતર પાછી મોટામાંથી નાનું બાદ કરો તો હતું એમનો જ આપણો જવાબ હોય, જવાબ કંઈ સાચો આવે નહીં। તમને નાનામાંથી મોટું જ્યારે બાદ કરતા ન આવે ત્યારે મોટી સંખ્યા હોય એમાંથી તમારે નાની સંખ્યા બાદ કરી દેવાની, મોટી સંખ્યાની આગળ જે નિશાની એક હોય એ નિશાની તમારે જવાબમાં લખવું પડે। તો હું અહીંયા એવું જ કરું છું, 30માંથી 20 બાદ કરો એટલે કેટલા આવે 10, 10 જવાબ આવે, પણ નિશાની મોટી સંખ્યાની કેવી છે માઇનસ, તો મને જવાબમાં માઇનસ 10 મળે। તો જો બાદબાકીમાં તો મને બે જવાબ મળે, એક ધને મેળવો એક ઋણે મેળવો, તો ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે છે તો કે નહીં, ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, એટલા માટે આપણે કહી શકીએ બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સવૃત્તા ધરાવે નહીં। તો જનરલ કહી શકીએ એ ઓછા બી એ આપણને પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, પ્રાકૃતિક સંખ્યા છે એ મળે નહીં। તમે અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ કે ડઝ નોટ ઇક્વલ ટુ એટલે બરાબર નથી, એ માઇનસ બી એ પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, અથવા તમારે એમ ન કરવું હોય તો તમે અહીંયા બરાબર રહેવા દો અને પછી તમે અહીંયા મળતી નથી એવું લખી શકો, મળતી નથી એમ પણ લખી શકો, ડઝ નોટ ઇક્વલ ટુ કરો તો પ્રાકૃતિક સંખ્યા છે નહીં, તો એનો મીનિંગ એનો મતલબ એવો થાય કે બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સવૃત્તા ધરાવતું નથી। ત્યાર પછી ગુણાકાર માટે આપણે જોઈએ, જોજો આ બધું એક્ઝામની અંદર એક એક માર્ક્સની અંદર ખાલી જગ્યામાં જોડકામાં પૂછાઈ શકે, એટલે અહીંયાથી જે પણ એક નાની નાની બાબતો શીખવાડવામાં આવે એ બધી જ તમારે શીખવાની છે, કેમ કે એક્ઝામની અંદર જે ટૂંકા પ્રશ્ન છે એક એક માર્ક્સના હોય, ખાલી જગ્યા ઓપ્શન હોય એની અંદર આવા પ્રશ્ન પૂછી શકે છે। તો ત્યાર પછી ક્રિયા લઈએ ગુણાકાર,
15 લઈએ, 5 ગુણ્યા 8, 8 પંજા 40, તો 40 છે એ આપણને પ્રાકૃતિક સંખ્યામાં મળે છે. તો ત્યાં પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યા બધી જ છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ, 12 × 2, તો 12 × 2 = 24 થાય ને. તો 24 જે આપણને મળ્યા એ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી જ મળે છે. તો એનો મતલબ એવો કે ગુણાકાર માટે પ્રાકૃતિક સંખ્યા સૌરૂપતા ધરાવે છે. હવે આવે ચોથી ક્રિયા ભાગાકાર. તો સરવાળા માટે ધરાવે છે સૌરૂપતાનો ગુણધર્મ, બાદબાકીની ક્રિયા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવતું નથી. કારણ કે મતલબ ઋણ આવતું હતું જવાબ, તો ઋણ સંખ્યા તો પ્રાકૃતિકમાં આવતી જ નથી એટલા માટે. ત્યાર પછી ગુણાકાર માટે ધરાવે છે. હવે આપણે લઈએ ભાગાકાર માટે. તો ભાગાકાર માટે જોઈએ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઉં છું, 8 ભાગ્યા 5, તો જવાબ આવશે 8/5. તો અંશ અને છેદમાંથી કંઈ પણ ઉડતું નથી એટલે કેન્સલ નથી થતા અવયવ, તો જવાબ જ 8/5 આવે. આ તો અંશ અને છેદમાં જવાબ આવ્યો. પ્રાકૃતિક સંખ્યામાં આવી સંખ્યાઓ આવતી જ નથી, નથી આવતી ને, એટલા માટે ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યા છે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવતું નથી. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે 10 ભાગ્યા 2, જવાબ 5. તો 5 છે એ પ્રાકૃતિક સંખ્યામાં છે, પણ પેલું એક્ઝામ્પલ લીધું એમાં આપણે મળતું નથી. તો જનરલી આપણે લખી શકીએ કે જનરલ 1 ભાગ્યા 2, એ એટલે તમે કોઈ પણ સંખ્યા લખી શકો અને બી એટલે પણ કોઈ પણ સંખ્યા લખી શકો. તો એ ભાગ્યા બી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી. તો પ્રાકૃતિક સંખ્યા ભાગાકાર માટે સૌરૂપતા ધરાવતી નથી. ગુણાકાર માટે પણ આપણે જનરલ આવી જ રીતે લખી શકીએ. ગુણાકાર માટે જનરલ ઈ અને બી નો ગુણાકાર એ પ્રાકૃતિક સંખ્યા મળે છે, મળે છે ને. એટલે બંનેમાં આપણે ખ્યાલ આવી ગયો એ શું ફેરફાર છે. સરવાળા માટે સૌરૂપતાનો ગુણધર્મ ધરાવે પ્રાકૃતિક સંખ્યા, બાદબાકીમાં ન ધરાવે. ગુણાકારમાં પાછો હોય એટલે કે ધરાવે છે, ભાગાકારમાં ધરાવતું નથી. તો મિત્રો આ પહેલો ગુણધર્મ હતો પ્રાકૃતિક સંખ્યા માટે. હવે પ્રાકૃતિક સંખ્યા માટે આપણે બીજો ગુણધર્મ જોઈએ. તો બીજો ગુણધર્મ આપણે કયો લેશે, ક્રમનો. તો ક્રમનો નિયમ છે પ્રાકૃતિક સંખ્યાની કઈ કઈ ક્રિયાઓ માટે સૌરૂપતા ધરાવે છે. તો ક્રમનો નિયમ પડાય છે કે નથી પડાતો આપણે જોઈએ. તો ક્રમનો નિયમ છે પ્રાકૃતિક સંખ્યામાં કઈ ક્રિયા માટે પડાય, માટેની સરવાળો લઈએ. સરવાળા માટે જોઈએ કોઈ પણ બે અંક લઈ લઉં છું, 8 + 2, 8 × 2 કેટલા થાય, 10. હવે બંને સંખ્યાનો હું ક્રમ બદલી નાખું છું, આપણે અદલ બદલ કરવો પડે તો જ ક્રમનો નિયમ પાળ્યો એમ કહી શકાય. તો જ્યાં 8 હતા ત્યાં 2 લખું અને 2 હતા ત્યાં 8 લખું, તો પણ જવાબ નો આવે 10. જવાબ છે આપણો ફરતો નથી. એનો મતલબ એવો કે સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ છે એ
पालन करे छे। तो जनरल आपणे शुं लखी शकीए ए वत्ता बी बराबर बी वत्ता ए क्रम भरी गयो जहाँ ए बी थी गयो बी बन्या ए जे रीते आठ की जगह बे थी गया बेनी जगह आठ। तो सरवाळाना क्रिया माटे प्राकृतिक संख्या क्रमना नियमनुं पालन करे छे। ત્યાર પછી બીજી ક્રિયા છે બાદબાકી માટે જોઈએ તો કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઉં છું હું ઓછા પાંચ કેટલા થાય પાંચ હવે એનાથી હું શું કરવા ક્રમ ફેરવી નાખો પાંચ ઓછા દસ થઈ જશે ક્રમ ફેરવો પડશે ને પાંચ અને દસ નો તો દસ ની જગ્યાએ શું આવશે પાંચ અને પાંચ ની જગ્યાએ શું આવશે દસ તો આપણને ખ્યાલ છે કે હમણાં જ મેં કીધું પાંચમાંથી દસ બાદ કરવા છે તો જવાબ કેવો આવે ઋણ એટલે માઇનસ તો શું કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય જવાબમાં તમારે મૂકવી જ પડે તો અહીંયા દસમાંથી પાંચ જાય એટલે પાંચ જ વધે દસની નિશાની માઇનસ છે તો માઇનસ પાંચ આવે તો જુઓ અહીંયા બંનેનો જવાબ કેવો છે અલગ અલગ આવ્યો સરખો એવો નહીં એટલા માટે આપણે લખી શકીએ જનરલ એ ઓછા બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ઓછા એ કે તમે જ્યારે એમાંથી બી બાદ કરો છો એનો જવાબ અને બીમાંથી એ બાદ કરો બંનેનો જવાબ અલગ અલગ આવે છે તો બાદબાકીની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સૌરૂપતાનો એટલે કે ક્રમનો જે ગુણધર્મ છે એ ધરાવતું નથી સૌરૂપતાનો ગુણધર્મ એ બાદબાકી નથી ધરાવતો એવી રીતે ક્રમનો ગુણધર્મ પણ ધરાવતું નથી ગુણાકાર લઈએ ત્યાર પછી આપણે ગુણાકાર માટે ત્રીજી ક્રિયા આપણે ગુણાકારની કોઈ પણ અંક લઈ લઉં છું પાંચ અને બે પાંચ ગુણ દસ ક્રમ ફેરવી નાખું છું તો બે ગુણ્યા પાંચ થઈ જશે જ્યાં બે અગરને પાંચ લખવાના પાંચ અહીંયા બે લખવાના તો પણ કેટલા રહેશે દસ બંનેમાં જવાબ છે એ ફરતો નથી જવાબ છે આગળ છે એનો એ જ રહે છે તો આપણે જનરલ શું લખીએ એ ગુણ્યા બી ભાગ્યા બી ગુણ્યા એ થાય ને જવાબ આપણો ફરતો નથી ક્રમ ઉલટાવી નાખીએ તો એનો મતલબ એવો પ્રાકૃતિક સંખ્યા છે ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન કરે છે ભાગાકાર જોઈએ ચોથો ભાગાકારની ક્રિયા કેવી થાય છે ભાગાકારમાં કોઈ પણ લઈ લઈએ દસ ભાગ્યા પાંચ તો દસના છેદમાં પાંચ જવાબ શું મળે બે એનથી ક્રમ ફેરવી નાખે પાંચ ભાગ્યા બે થઈ જાય ને પાંચ ભાગ્યા દસ થઈ જશે તો જવાબ તમને દસ ભાગ્યા પાંચ બરાબર બે મળતો હતો હવે પાંચ ભાગ્યા દસ શું મળે જોઈએ તો પાંચના છેદમાં દસ તો એકના છેદમાં બે જવાબ મળશે એટલે કે પાંચ પાંચ છે ઉડી જાય એટલે અહીંયા બે વધે જેમ કે અહીંયા પાંચ પાંચ ઉડી ગયા એટલે બે વધે જવાબ બે અહીંયા છેદમાં બે આવે છે અંશમાં કાંઈ ન વધે તો એક તો વધે જ તો એકના છેદમાં બે તો બંનેના જવાબ કહેવાય એવા અલગ અલગ આપણે જનરલ શું મૂકી શકીએ કે એ ભાગ્યા બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ભાગ્યા એ તો ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા છે ક્રમના નિયમનું પાલન કરતી નથી